ભારતથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોના વતન પરત લાવવા વંદે ભારત અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એર ઇન્ડિયાની સેવા મારફત વતન પરત ફરી રહ્યા છે. ગતરોજ ફિલિપાઇન્સના વિદ્યાર્થીઓ પૈકી 30 વિદ્યાર્થીના વિઝા રિન્યૂ ન થયા તેવા પ્રકારે શક્યા ન હતા. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ વતન આવી રહ્યા છે ત્યારે વિઝા રિન્યુઅલ માટે મુશ્કેલી ન પડે તે માટે વાલીઓની રજૂઆતના પગલે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સંકલન કરી વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરી હતી. આજે મને આપને જણાવતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે જે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સની અંદર સ્ટક થઈ ગયેલા હતા, જ્યારે ત્યાંના કન્ટ્રીએ તેમને 72 અવર્સની નોટિસ આપેલી અને આપણા ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈની મદદથી જે 72 અવર્સનો રૂલ્સ હતો, કારણ કે એ વખતે એ લોકો ઇન્ડિયા પરત આવી શકે તેવી કોઈ શક્યતાઓ હતી નહીં, અને ઉપાડી ઉઠાવી લેવડાવવામાં આવ્યો અને જે વિદ્યાર્થીઓને રાહત થઈ હતી, એ જ વિદ્યાર્થીઓ આજે અમારા લખેલા પત્રો જે વડાપ્રધાનને વિનંતી કરી હતી, ગૃહમંત્રીને વિનંતી કરી હતી અને મુખ્યમંત્રીને પણ લેટરો પાઠવેલા કે જુદા જુદા દેશની અંદર રહેલા વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટો જે ભારતીય ટુરિસ્ટો પ્રવાસી ગયા છે બધાને આવવા માટેની વ્યવસ્થા થાય, એના ભાગરૂપે જે ફિલિપાઇન્સના સ્ટુડન્ટોને જે અમે મદદરૂપ થઈ શક્યા હતા એ જ વિદ્યાર્થીઓ આજે મનીલા એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને કદાચ તેમને થોડોક ટાઈમ ક્વોરન્ટાઈનમાં રાખશે, પણ ત્યાર પછી એ પોતપોતાના જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ છે તો એ બધા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાને મળશે અને ખરેખર ખૂબ આનંદની લાગણી બધાને થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને કેન્દ્રની સરકારે વંદે ભારત મિશન દ્વારા વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, ત્યાં ગયેલા ભારતીયો કે વેપાર ધંધો કરતા ભારતીયોને ભારતમાં પરત લાવવાનું જે મિશન ચાલુ કર્યું એ અનુસંધાને મારો સુપુત્ર મિલાપસિંહ ફિલિપાઇન્સની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. ત્યાં 10 માર્ચ સુધી ખૂબ કડકાઈથી લોકડાઉન નીચે વિદ્યાર્થીઓ અંદાજિત 55-60 દિવસથી પૂરાયેલા હતા. એ સંજોગોમાં આજે એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે, એનો એક વાલી તરીકે ખૂબ આનંદ છે. અહીંયા આવવા માટે થઈને ગુજરાત સરકાર અને વિશેષમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને એમના કાર્યાલયના તમામ મિત્રોએ નાના મોટા જે કંઈ પ્રશ્નો હતા એમાં ખૂબ મદદ કરી છે. ગઈકાલે જ ફિલિપાઇન્સથી બોમ્બેની ફ્લાઇટ હતી, એમાં વિઝાના પ્રશ્ન સબબ 35 વિદ્યાર્થીઓને જવા ન મળ્યું, તો એમના વિઝા આજે એમ્બેસીએ સાથે રહીને કરાવી આપ્યા. એ બાબતમાં પણ શ્રી મનસુખભાઈએ ખૂબ રસ લીધો અને એ વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પણ આજે અમદાવાદની ફ્લાઇટમાં અહીંયા આવી પહોંચ્યા છે. અને અહીંયા ફિલિપાઇન્સમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ, એ મહિના પહેલાં અમે અરજી કરેલી ભારત સરકારને તથા ઇન્ડિયન એમ્બેસીને અમે બહુ રિક્વેસ્ટ કરેલી કે અમારે કોરોનાની મહામારી વચ્ચે પાછું ઇન્ડિયા જવું છે, એ માટે અત્યારે વંદે ભારત મિશન સરકારે જે યોજ્યું છે એના અંતર્ગત અમે લોકો ઇન્ડિયા પાછા ફરી રહ્યા છીએ. અમે અત્યારે મનીલા ફિલિપાઇન્સની યુનિવર્સિટી ઓફ પર્પેચ્યુઅલ ભણતા વિદ્યાર્થીઓ અને પોતપોતાના જિલ્લામાં જવા માટે અમદાવાદની ફ્લાઇટ અમને મળેલી છે, મનીલાથી અમદાવાદ ડાયરેક્ટ એર ઇન્ડિયા દ્વારા. એના માટે જે પણ લોકોએ અમને મદદ કરેલી, પહેલાં તો મીડિયાના માધ્યમથી અમે જે રિક્વેસ્ટ કરી શક્યા હતા ઇન્ડિયાની સરકારને, બીજા વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ શ્રી કિશોરસિંહ ઝાલા સાહેબ, પ્રમુખ શ્રી સીકે પટેલ સાહેબ, એમને અમને ખૂબ જ મદદ કરેલી આ અંતર્ગત. આ માટે એ લોકોએ અમારી રિક્વેસ્ટને ઉપર પહોંચાડેલી તથા દરેક જિલ્લાના એમએલએ એમપી એ લોકો પણ અમને ખૂબ મદદ થયેલા છે, એ બદલ અમે એમને ખૂબ આભારી છીએ. વી થેન્ક ધેમ વેરી મચ. દેશની પૂરી રાજ્ય સરકાર તેમજ દેશના દરેક જિલ્લામાં વિવિધ કલેક્ટરો દ્વારા જે પણ અમને મદદ મળી છે તેમની માટે અમે એમનો આભાર માનીશું, તેમજ
આપણા ગુજરાતના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયો, તેમણે પણ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે, અમને સારી હેલ્પ કરી, તે માટે અમે તેમનું હાર્દિક આભાર માનીએ છીએ.